હાલ ઉનાળુ વેકેશન પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે જેમાં વેકેશનથી લઈ આજ દિન સુધી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેને લઈને સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને ને પંદર લાખથી વધુની આવક થઈ હતી ઉનાળુ વેકેશન દરમિયાન આવનાર પ્રવાસીઓ માટે અને પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી દર વર્ષે નેચર પાર્ક સરસણા ખાતે જે મુલાકાતીઓ આવતા હોય છે તેમાં વેકેશનના સમય દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે આ વર્ષે પણ આપણે જે એક પહેલી મેથી આજ દિન સુધીમાં ટોટલ દોઢેક લાખ જેટલા વિઝિટર્સે મુલાકાત લીધેલી છે અને ચૌદ લાખ રૂપિયાની આવક થયેલી છે આ સિવાય ચાલુ વર્ષમાં કુલ એક લાખ સિત્તેર હજાર મુલાકાતીઓ અને પાંત્રીસ લાખની આવક થયેલી છે આપણે છેલ્લા બે વર્ષથી જે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરેલી છે એનો પણ અત્યારે આવતા મુલાકાતીઓ દ્વારા બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને ધીરે ધીરે ઓનલાઈન ટિકિટ દ્વારા આવતા મુલાકાતીઓની સંખ્યા બી વધવા પામેલી છે રિસેન્ટમાં જૂમાં મુલાકાતીઓ માટે એટ્રેક્શન વધારવા માટે અન્ય જૂમાંથી બીજા પ્રાણીઓ મેળવવા માટેની બી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને થોડા સમયમાં બીજા જૂમાંથી બી નવા પ્રાણીઓ મેળવવામાં આવશે જેથી આવતા મુલાકાતીઓમાં એનું આકર્ષણ વધે અને મુલાકાતીઓની સંખ્યા પણ વધી છે